નમસ્કાર, હું ગ્રાફિક ડિઝાઇનર લલિત ગોસ્વામી સ્વાગત કરું છું આપનું મારી આ ચેનલ LRG વોલમાં. આજે આપણે કોરલ ડ્રો 2018ના આ ટ્યુટોરિયલમાં રેપિડ ગ્રાફિક ડિઝાઇનિંગ શીખવા માટે સ્પીડમાં લોગો કઈ રીતે બનાવવો તેના વિશે જોઈશું. લોગો બનાવવાનો છે આપણે એક ડાયમંડ જ્વેલરીના બિઝનેસના રિલેટેડ. તો મિત્રો, રેપિડ ગ્રાફિક ડિઝાઇન એટલે કે કોરલ ડ્રોમાં પરફેક્શન અને ક્વોલિટી સાથે સ્પીડમાં ગ્રાફિક ડિઝાઇનિંગ આઉટપુટ કરવાનું, સ્પીડમાં ગ્રાફિક ડિઝાઇનિંગ વર્ક કરીને આઉટપુટ આપવું. પરંતુ સ્પીડમાં ગ્રાફિક ડિઝાઇનિંગ વર્કનું આઉટપુટ આપવા માટે કોરલ ડ્રોના કમાન્ડ કોમ્બિનેશન, ટ્રિક્સ અને ટેકનિકની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. મિત્રો, મારી આ ચેનલ દ્વારા કોરલ ડ્રોમાં રેપિડ ગ્રાફિક ડિઝાઇનિંગ માટેના પ્રેક્ટિકલ સાથેના ટ્યુટોરિયલ સ્ટેપ બાય સ્ટેપ આપને મળતા રહેશે. જો તમને ગ્રાફિક ડિઝાઇનિંગના ફિલ્ડમાં ઇન્ટરેસ્ટ હોય તો મારી આ ચેનલના દરેક વિડીયો જરૂરથી જોજો. તમને દરેક વિડીયોમાં કંઈ ને કંઈ નવું જાણવા મળશે, નવી ટેકનિક જાણવા મળશે. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ કોરલ ડ્રો ટ્યુટોરિયલ ગુજરાતીમાં. વેલકમ મિત્રો. સૌથી પહેલાં તો આપણે જે પણ લોગો બનાવવાનું હોય તે લોગો આપણે એક સ્કેચ કરીને, ડિસ્કસ કરીને અને વિચારીને એક લોગો બનાવેલો છે, પેન્સિલ ડ્રોઈંગ કરેલું છે. જેમ ડ્રોઈંગ ક્લિયર થઈ જાય ત્યાર પછી તેને સ્કેન કરીને આપણે અથવા ફોટો મોબાઈલ દ્વારા ફોટો પાડીને આપણે કોમ્પ્યુટરમાં કન્વર્ટ કરી લીધું છે. હવે એ ફોટો ઉપર આપણે એના કન્સેપ્ટ પ્રમાણે આપણે નવો લોગો કોમ્પ્યુટરમાં ક્રિએટ કરીએ. હવે એમાં જે પણ ટેકનિક ટ્રીક યુઝ કરવામાં આવશે તે તમને ડાયરેક્ટ પ્રેક્ટિકલ કરીને હું બતાવીશ. તો આપણે સ્ટાર્ટ કરીએ આ લોગો બનાવવાનું. હવે સૌથી પહેલાં તો આપણે સમજી લઈએ લોગોને. એક આ ડાયમંડ જ્વેલરીના રિલેટેડ એક લોગો બનાવેલો છે. હવે આ લોગોમાં એક ડાયમંડ મૂકેલો છે આપણે વર્ટિકલ, અને એક ડાયમંડ આપણે ટોપ વ્યૂમાં મૂકેલો છે. જે ડાયમંડ છે તે રાઉન્ડમાં, તે પણ એક ડાયમંડ જ છે જે ટોપ વ્યૂમાં મૂકેલો છે. ઉપરથી કેવો દેખાય તે શેપમાં આપણે અષ્ટકોણ ડાયમંડ મૂકેલો છે, અને નીચે આપણે ડાયમંડની સાઇઝમાં જ આપણે ઝેવર લખેલું છે, અને એનાથી નાનું જ્વેલ લખેલું છે આપણે. હવે એ આપણે ચેન્જ કરી શકશું. આપણે જે પણ આપણે જ્યારે કોમ્પ્યુટરમાં પરફેક્ટ ડ્રોઈંગ દોરાઈ જાય ત્યાર પછી આપણે એને ડાયમંડને અને નાના મોટું આપણે કરી શકશું કોઈ પણ ડિઝાઇનને. તો આપણે હવે સ્ટાર્ટ કરીએ આ ડાયમંડને લોગો બનાવવાનું. તો સૌથી પહેલાં તો આપણે આ જે ડાયમંડ બનાવીએ આપણે, તો એમાં આપણે એક તો સ્ક્વેર બોક્સ દોરવાનું છે. આપણે સૌથી પહેલાં તો એક પરફેક્ટ સ્ક્વેર કંટ્રોલ દબાવીને, હવે એ સ્ક્વેરને આપણે ફરીથી આપણે એને રોટેટ કરી દઈએ આપણે 45 ડિગ્રી. હવે એને આપણે એક્ઝેક્ટ આટલું નાનું કરી દીધું. આપણે આ સ્ક્વેર બની ગયું. હવે આ સ્ક્વેરની અંદર આપણે ડાયમંડ પરફેક્ટ બેસાડવાનો છે. તો આપણે હવે આ જે સ્ક્વેર હતું એને આપણે અહીંથી આપણે નાનું કરી દઈએ. આ સેન્ટર પોઈન્ટ છે, સેન્ટર પોઈન્ટથી થોડુંક અંદાજિત આટલું નાનું કરી દઈએ આપણે, બરાબર. પછી એક સ્ટેપ ઉપર લઈને આને આપણે કટ કરી દેવાનું છે. આટલું આપણે કટ કરી દેવાનું છે, અથવા હમણાં કટ ના કરવું હોય, આ ટ્રીમ કરવાનું હતું આપણે, પણ ટ્રીમ ના કરવું હોય તો એકસાથે આખું લોગો બની ગયા પછી પણ ટ્રીમ કરી શકીએ, એવું કરી શકીએ આપણે. તો આપણે એને પહેલાં ટ્રીમ કરતાં પહેલાં ડાયમંડનો શેપ જ આપી દઈએ આપણે. આને થોડું નાનું કરી દઈએ આપણે, આ રીતે કોપી કર્યું, રાઈટ ક્લિક કરીને, બરાબર. પછી રિપીટ કંટ્રોલ આર, ફરી એકવાર ને ફરી એકવાર, બે વખત. એટલે ટોટલ આપણે
एक बे त्रण चार पांच दोरावा जोईए आपणे स्क्वेर, એમાંથી આપણે સેન્ટરનું જે સ્ક્વેર છે આ એને આપણે ડિલીટ કરવાનું છે, બરાબર. હવે એમાં આ બધાને આપણે સિલેક્ટ કરીને કમ્બાઈન કંટ્રોલ એલ, હવે આપણે આને કટ કરી દઈએ, ટ્રીમ કરી દઈએ, સિલેક્ટ કરીને શિફ્ટ દબાવીને આ સિલેક્ટ કરીએ આપણે ડાયમંડ. ત્યાર પછી આપણે ઓબ્જેક્ટમાં જઈને શેપિંગમાં આ ટ્રીમ કમાન્ડ, બરાબર, એટલે ટ્રીમ થઈ ગયું. હવે આ બોક્સને આપણે ડિલીટ કરી શકીએ, આ ટાઈપનું શેપ આવી ગયું. ત્યાર પછી આ શેપ આવી જાય એટલે આપણે અંદરના જે પોઈન્ટ છે તેને આપણે ડિલીટ કરવાના છે. તો આપણે આ પોઈન્ટને ડિલીટ કરવાનું છે, આને પણ ડિલીટ, આ પોઈન્ટ ડિલીટ અને આ ડિલીટ, આટલા પોઈન્ટ આપણે ડિલીટ, એટલે પરફેક્ટ આપણો શેપ ડાયમંડ શેપ થઈ ગયો. હવે આપણે દોરવાનું છે આ ટ્રાયંગલ ટાઈપનું, એ પણ સિમ્પલ જ છે, જેને આપણે અહીંથી દોરી શકીએ. આપણે એક સ્ક્વેર જ દોરવાનું છે આમ તો, એટલે સ્ક્વેરને આપણે 45 ડિગ્રી રોટેટ કરીને અને આ પોઈન્ટ આપણે ડિલીટ કરી દેવાનું છે. હવે આ પોઈન્ટને આપણે આની ઉપર એક્ઝેક્ટ મૂકી દેવાનું છે, પરફેક્ટ, આ સેમ પોઈન્ટને આપણે આ જગ્યા પર. ત્યાર પછી આને આપણે આ જગ્યા પર લઈ લેવાનું છે અને અહીંથી આપણે આ નાનું કરવાનું છે. આપણે હવે આપણે જોઈ લઈએ કેટલું નાનું કરવાનું, તો આપણે જરાક વધારે નાનું થઈ ગયું છે, તો આપણે એને સેજ મોટું કરી શકીએ, આટલું મોટું. હવે એને પાછું મિરર કરીને કોપી કરી દીધું આપણે. હવે એ જ વસ્તુને આપણે આ પોઈન્ટ પકડીને એ સેમ કંટ્રોલ દબાવીને આ જગ્યા ઉપર રાખી દીધું, એટલે બંને સેમ જગ્યા પર આવી ગયા. એ બંનેને આપણે સિલેક્ટ કરીને કંટ્રોલ એલ અને આની સાથે શિફ્ટ દબાવીને સિલેક્ટ કર્યું, એને આપણે ડાયરેક્ટ વેલ્ડ કરવાનું છે. શેપિંગમાં જઈને આ વેલ્ડ, એટલે આ એક ડાયમંડનો કમ્પ્લીટ શેપ, આપણે જે વિચાર્યું હતું એ શેપ બની ગયો. હવે આપણે આ ડાયમંડ શેપ અષ્ટકોણ, અષ્ટકોણમાં એક ટ્રીક યુઝ કરવાની છે, જોઈએ આપણે એ ટ્રીક પણ. આપણે અષ્ટકોણ માટે ડાયરેક્ટ જ છે, બરાબર, કમાન્ડ છે એમાં. આપણે અહીંયા આપણે 8 લખી દેવાનું, એટલે તમારે 8 સાઈડવાળું એક પરફેક્ટ અષ્ટકોણ બની જશે, જેમાં હવે એને આપણે દોરાઈ તો ગયું પણ હવે સેન્ટર કરી દઈએ. આપણે સેન્ટર પણ કર્યું, હવે એ સેન્ટરને આપણે આ જગ્યાએ મૂકવાનું છે, આની લાઇનમાં આપણે પાછું હવે ત્યાં મૂકીને પરફેક્ટ સેન્ટર કરી દીધું, એટલે હવે આપણે આવી ગયું આ સેન્ટરમાં, પરફેક્ટ. ગાઈડલાઇન લેવાની જરૂર ના પડે આ તો તમને એક્ઝેક્ટ પરફેક્ટ બતાવવા માટે. હવે બીજી ગાઈડલાઇન એક તમને મૂકીને બતાવું. હવે આપણે આ પોઈન્ટેડ છે, તો તે આપણે પોઈન્ટેડ નથી રાખવું, ત્યાં આપણે ઓરિજિનલ સાઈડ ઉપર આવવી જોઈએ અને એક સાઈડ નીચે આવવી જોઈએ, એ રીતે આપણે એને રોટેટ કરવાનું છે. હવે એમાં 8 એંગલ આવેલા છે, 8 ટાઈપની 8 ભાગ પડેલા છે 360 ના, તો આપણે એને હવે પરફેક્ટ ડિગ્રી ઉપર રોટેટ કરવું હોય, કંટ્રોલ પ્રેસ કરીને તમે રોટેટ કરો તો એક્ઝેક્ટ આપણે ઓરિજિનલ નહીં મળી શકે આપણે, એટલા માટે જો એક આ એંગલ મળશે, બરાબર. અથવા તમે આ બાજુ રાઈટમાં તમે જો એંગલ 15 ડિગ્રી ફેરવો અથવા 30 ડિગ્રી લઈ જાઓ, પણ પરફેક્ટ ડિગ્રી તમને નહીં મળે, તો એના માટે પણ એક ટ્રીક છે, જે રીતે આને સિલેક્ટ કરવાનું, બરાબર. અને શેપ મોડમાં જઈને અથવા F10 કરીને, આ શેપ મોડમાંથી અથવા F10 કરીને F10 પ્રેસ કરો કીબોર્ડમાંથી, એટલે પછી આ પોઈન્ટ સિલેક્ટ કરીને ડિલીટ કરી દેવાનું, એટલે એ તમારે ઉપર નીચે અને સાઈડની બંને ઓરિજિનલ પોઝિશનમાં ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે. એટલે આ એક ટ્રીક તમારે પરફેક્ટ યાદ રાખવાની. પેલી પણ ટ્રીક થાય પણ તમારે 365/8 કરીને જે પણ એંગલ આવે એ એંગલ પર તમારે રોટેટ કરવાનું થાય. હવે એના માટે આપણે ટાઈમ વેસ્ટ થાય, થોડો ટાઈમ બગડે, એટલે ઓછામાં ઓછા ટાઈમમાં પરફેક્ટ કામ થાય એ આપણે જોવાનું. અથવા બીજી રીતે તમે અહીંથી તમે રોટેટ કરીને ડાયરેક્ટ આમ અંદાજિત આમ કરીને મૂકી શકો, આમ મૂકાઈ ગયું, પણ એક્ઝેક્ટ પરફેક્ટ નહીં હોય, એટલા માટે કોઈ પણ કામ અંદાજથી નહીં કરવાનું, શ્યોર એકદમ પરફેક્ટ અને સ્પીડમાં થાય એવું કામ કરવાનું.
એટલે આપણે સિલેક્ટ કરીને શેપ મોડમાંથી આ ડિલીટ કરી દેશું. એટલે આમાં આપણે કોઈ પણ ટાઈપનું ચેક કરવાની જરૂર નથી, પરફેક્ટ જ હોય, ડાયરેક્ટ ઓટોમેટિક કમાન્ડથી આપણે કરેલું છે એટલે એમાં કોઈ એંગલ જોવાની જરૂર નથી. એટલે આ કમ્પ્લીટ થઈ ગયું. હવે આ બધાને સિલેક્ટ કરીને આપણે કંટ્રોલ એલ કરી દીધું અને આપણે એને ગોલ્ડન કલર આપી શકીએ. આપણે આ ગોલ્ડન આઉટલાઇન નન કરી દીધી આપણે, એટલે આટલી વસ્તુ બની ગઈ. આ ગાઈડલાઇન પણ સિલેક્ટ કરીને ડિલીટ કરી દીધી. હવે આટલી વસ્તુ બની ગઈ આપણે. હવે એમાં આપણે આ ઝેવર લખવાનું છે તો આપણે અહીં ક્લિક કરીને ઝેવર લખી દઈએ. બરાબર, એને સેન્ટ્રલ એલિમેન્ટ આને સિલેક્ટ કરીને સેન્ટ્રલ એલિમેન્ટ. હવે આ ઝેવર આપણે એકદમ નાનું છે તો આપણે એને આપણે મોટું કરી શકીએ. આપણે હવે સૌથી પહેલાં તો એ ઝેવર અને ત્યાર પછી આપણે નીચે પણ લખી જ દઈએ અને કોપી કર્યું. કોપી કરીને તરત ક્લિક કરવાનું. સ્પીડમાં કામ કરવા માટેની ટ્રીક છે. એક લખાઈ ગયું, બીજું ડાયરેક્ટ કોપી કર્યું. બરાબર, પછી ડબલ ક્લિક કરવાનું ડાયરેક્ટ, પછી કંટ્રોલ એ કરવાનું અને ડાયરેક્ટ ડિલીટ પણ નહીં દબાવવાનું. ડિલીટ દબાવવામાં પણ આપણે કી પ્રેસ કરવામાં ટાઈમ જાય તો ડાયરેક્ટ જ ઈ ડબલ્યુ ઈ એલ જ્યુએલ એટલે ઓટોમેટિક જે આગળનું જે ટેક્સ હતો તે ડિલીટ થઈ જાય અને ઓટોમેટિક નવો ટેક્સ લખાઈ જાય. હવે એને આપણે આ રીતે સ્પેસ આપી દેવાનું. હવે એના પોઈન્ટ સાઇઝ કેટલી રાખવાની તો કે અત્યારે આપણે 24×22 રાખી દઈએ આપણે. બરાબર, હવે આ જે જ્વેલના આપણે જે અક્ષર રાખેલા જે સાઇઝ એના કરતાં આપણે ઝેવરને 3 ગણી સાઇઝ રાખી શકીએ અથવા 1.5 ગણી, પણ બંને એક જ શબ્દના છે એટલા માટે 1.5 ગણી રાખશું તો વધારે મોટું નહીં દેખાય. એટલા માટે આપણે બહુ વધારે મોટું દેખાડવું છે એટલા માટે આપણે એને 3 ગણી સાઇઝ રાખશું આપણે. તો આને આપણે 22 છે તો આને આપણે 66 રાખશું આપણે, 66. બરાબર, આ બની ગયું. હવે આપણે એને બંનેને સિલેક્ટ કરીને શોર્ટકટની વાત થઈ છે આપણે સ્પીડમાં કામ કરવા માટેની, તો સ્પીડમાં કામ કરવા માટે હવે તમે આના ફોન્ટ સિલેક્ટ કરો, ફોન્ટ સિલેક્ટ કરો, આને સિલેક્ટ કરો, પછી પાછા ફોન્ટ સિલેક્ટ કરીને ચેન્જ કરવા જાઓ, એવું નહીં કરવાનું. બંને એકસાથે જો એક સરખા ફોન્ટ લેવાના હોય તો બંને એકસાથે સિલેક્ટ કરવાનું, ડાયરેક્ટ ફોન્ટમાં જવાનું અને આપણે જે પણ ફોન્ટ લેવાના હોય તો એ ફોન્ટ આપણે સિલેક્ટ કરવાનો ડાયરેક્ટ. બરાબર, તો આપણે આ નોર્મલ ફોન્ટ લેવાના છે અને આને આપણે બોલ્ડ લેવાના છે તો એને આપણે ખાલી બોલ્ડ જ કરવાના રહીએ, આ બોલ્ડ. એટલે આ થઈ ગયું આપણે કમ્પ્લીટ. તો હવે આ જ્વેલરને આ બંનેના જે ઈ છે ઈ, બરાબર, અને અહીંથી આપણે અહીં સુધીનું, તો ત્યાં આપણે એ લાઇનમાં આપણે સેટ કરી દઈએ. શેપ મોડથી આપણે ઇન્ટર કેરેક્ટર થોડાક ઘટાડી દઈએ આ રીતે. હવે આ ડાયમંડને પણ આપણે સેન્ટર કરી દીધું પરફેક્ટ અને એને પણ આપણે આ ગાઈડલાઇન જેટલું જ નાનો કરવાનું છે આપણે, આટલું. એને આપણે અત્યારે આ રીતે નીચે આ જગ્યાએ લઈ લીધું અને ડિલીટ, આ પણ ડિલીટ કરી દેવાનું. હવે આ લોકોને આપણે આને પણ આપણે ગોલ્ડન કલર આપી શકીએ, આ બંને સરખા કલર, અને આને આપણે કોઈ લાઇટ ગ્રે કે એવું કંઈ કલર 70% કે 60% કલર આપણે આપી શકીએ. તો આ લોગો આપણો કમ્પ્લીટ થઈ ગયો. હવે આપણે સૌથી પહેલાં તો લોગો બનાવવા માટે આપણે પહેલાં રફ સ્કેચ કરેલું હતું, બરાબર, ત્યાર પછી આપણે આ લોગો કોમ્પ્યુટરમાં ક્રિએટ કર્યો, આટલો ફરક પડે. પહેલાં આપણે વિચારીને કે આવું બનાવી શકાય, મેઇન કન્સેપ્ટ ક્લિયર કર્યો આપણે, ત્યાર પછી એને કન્સેપ્ટને આપણે ગ્રાફિકમાં કોરલ ડ્રોમાં પરફેક્ટ વેક્ટર ઇમેજથી ડ્રો કરીને પરફેક્ટ ઇમેજ બનાવીને સેટિંગ વ્યવસ્થિત કર્યું આપણે, એટલે લોગો આપણે આ ટાઈપનું આઉટપુટ મળ્યું આપણે. શરૂઆતમાં રફમાં આ ટાઈપનું વિચારેલું હતું પણ હવે આઉટપુટ આ મળ્યું. એટલે આપણે સૌથી પહેલાં જ્યારે પણ લોગો બનાવવાનું હોય ત્યારે રફમાં વર્ક કરવું બહુ જ જરૂરી છે. એનાથી આપ તમને એક્ઝેક્ટ પરફેક્ટ આઈડિયા આવશે અને જ્યારે પણ તમે એને ફેર વર્ક કરવા બેસશો
ત્યારે તમે પરફેક્શનવાળો લોગો બનાવી શકશો. એટલે આપણે એને હવે ડિલીટ કરીને આ આપણે લોગો મોટો કરી દીધો. તો મિત્રો, આજે આપણે આજના આ ટ્યુટોરિયલમાં અહીં વિરામ લેશું. આજે આપણે આ જેવર જ્વેલ્સનો જે લોગો બનાવેલો હતો આપણે, એ લોગોમાં જે ટ્રીક અને ટેકનિકનો યુઝ કરેલું છે આપણે, એ ટ્રીક અને ટેકનિક તમને કેવી લાગી તે તમે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો. અને જો તમને પસંદ આવ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અને બેલ આઇકન જરૂર પ્રેસ કરજો, જેથી કરીને આવનારા દરેક નવા વિડીયોના નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળે. ધન્યવાદ, ફરી મળીશું, આવજો.